તાલુકાના વિઠ્ઠલગઢ ખાતે સ્કૂલનું અનાવરણ કરવામાં આવ્યું. લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે સરકારશ્રી દ્વારા સર્વે શિક્ષા અભિયાન અંતર્ગત અંદાજિત 1 કરોડ 25 લાખના ખર્ચે નવીન સ્કૂલ બનાવવામાં આવી છે, જે સ્કૂલનું આજે સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્કૂલની બાળાઓ દ્વારા સ્વાગત ગીત ગાઈને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ આ સ્કૂલ માટે કોમ્પ્યુટર, લાઇબ્રેરી કે અન્ય કોઈ પણ જરૂરી સુવિધા પોતાની ગ્રાન્ટમાંથી પૂરી પાડવાનું જણાવ્યું હતું. સાથે આ સ્કૂલ બનાવવા માટે જમીનનું દાન આપનાર ગામના દાતા ઇલિયાસભાઈ તથા મંગાભાઈનો તમામ ગ્રામજનો તથા સ્કૂલના શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો. ગામમાં 3 માળની 14 રૂમની બાળકો માટે રમતગમતના મેદાન સાથેની સુવિધાવાળી સ્કૂલનું લોકાર્પણ થતાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ, લખતર તાલુકા પંચાયતના પ્રમુખ KB ઝાલા, ઉપપ્રમુખ ઠાકોરસિંહભાઈ શિષા, આંગણવાડી તથા આરોગ્ય કર્મચારીઓ તથા તાલુકાના હોદ્દેદારોની સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ત્યારે આ તકે લખતર તાલુકા ઉપપ્રમુખ દ્વારા સાંસદ ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને અમદાવાદથી સોમનાથ ટ્રેનનું સ્ટોપેજ લખતર કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આજે સુરેન્દ્રનગર જિલ્લાની લખતર તાલુકાની વિઠ્ઠલગઢ ગામે વિઠ્ઠલગઢની શાળા, જે પ્રાથમિક શાળા છે, ધોરણ 1 થી 8 સુધીનો અહીંયા અભ્યાસ માટેની નવી શાળાનું લોકાર્પણ મારા હાથે થઈ રહ્યું છે અને એ પ્રસંગે હાજર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ અને તમામ વિઠ્ઠલગઢના આગેવાનો અને તમામ શિક્ષકો, પ્રિન્સિપાલશ્રીની હાજરીમાં અમે એક સરસ મજાનો પ્રોગ્રામ કર્યો છે અને જેમાં તમામ બાળકો આજે હાજર છે અને સાથે સાથે આ બાળકનો મેં જઈને 1 થી 8 ધોરણ સુધીના કુલ 14 ઓરડા છે, સાથે પ્રિન્સિપાલની ઓફિસ છે, એક લાઇબ્રેરી અથવા આપણે પ્રયોગશાળા બની શકાય એવો હોલ પણ છે. આ તમામનું આજે લોકાર્પણ મારા દ્વારા થઈ રહ્યું છે અને સાથે સાથે હું આજ જિલ્લાનો છું, આજ માટીનો હું માણસ છું અને આજ જગ્યાએથી હું જન્મીને મોટો થયો અને આજ પ્રકારની સ્કૂલોમાં હું ભણ્યો છું, સરકારી સ્કૂલોમાં. તો આજે મેં મારી ગ્રાન્ટમાંથી આ સ્કૂલને જે કંઈ કોમ્પ્યુટર લેબ જોઈ અથવા લાઇબ્રેરી જોઈ જે કંઈ જોઈ એ પણ મારી ગ્રાન્ટમાંથી હું આજે ફાળવીને જઉં છું. બસ, ભારત માતા કી જય.